શું નામ છે સાહેબ આપનું? વિનય શાહ. વિનય ભાઈ, સાહેબ આપણે અહીંયા આવ્યા ત્યારે તમને શું તકલીફ હતી? કાન માટેની મને જે તકલીફ હતી કે ડાબા જમણા કાનથી સંભળાતું નહોતું, એટલે બહુ ઓછું સંભળાતું હતું. શબ્દોનો એટલે ખબર પડે કે ભાઈ મને ખરેખર હવે ડાબા કાન થી એટલું સંભળાય છે કે જમણા કાન થી બરાબર વ્યવસ્થિત સંભળાતું થયું. કારણ કે શબ્દો બહુ ધીમું સંભળાતું હતું, એક પ્રોબ્લેમ હતો. શબ્દો નતા સંભળાતા એવું નતું, પણ બહુ ધીમું સંભળાતું. તો અત્યારે આપણે ટેસ્ટિંગ કર્યું, દરમિયાન તમને કેવું લાગ્યું? ટેસ્ટિંગ કરવામાં થોડું ઇમ્પ્રુવમેન્ટ લાગ્યું, પણ હજુ ધીમું છે એ બધી. બરાબર છે, એટલે એક શરૂઆત થઈ છે આપણે ટૂંકમાં. એ લોકો એમ કહે છે કે ભાઈ તમે હવે જરા શબ્દોની પ્રેક્ટિસ થશે એટલે કાનથી સાંભળવાનું. ઓકે, તો આગળ દવાનો કોર્સ પણ ચાલુ રાખજો આવી રીતે, બરાબર. ડાબા કાનમાં તમને સાંભળવાનું શરૂઆત થઈ ગઈ છે. સરસ થઈ જશે. દવાનો કોર્સ ચાલુ રાખજો જે પ્રમાણે કહ્યું પ્રમાણે. ઓકે, ખુબ સરસ. ચલો આવજો.